ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે લાંબા સમયથી તેઓ બીમાર હતા અને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં તેઓ દાખલ હતા અને જ્યાં તેમનું નિધન થયું છે રતન ટાટાના મોતથી દેશભરમાં શોકનો માહોલ છે ત્યારે પીએ બોધીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રાષ્ટ્રપતિ રાહુલ ગાંધી મમતા બેનરજી પિયુષ ગોયલ અમિત શાહ આનંદ મહેન્દ્રા સહિત મોટા ઉદ્યોગપતિ અને નેતાઓએ પોસ્ટ કરી અને દેશના રતન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તો હાલ આઉટપુટ એડિટર જીગર અમારી સાથે લાઈવ છે જીગર ગઈકાલે એક દુઃખદ સમાચાર સામે આવ્યા અને રતન ટાટા કે દેશના એક નિર્માણમાં પણ અને દેશ આગળ વધે પ્રગતિમાં પણ જેમનું ખૂબ ખૂબ મોટું યોગદાન છે રતન ટાટા કે આપણે ભારતનું અનમોલ રત્ન આપણે ગુમાવ્યો છે ગઈકાલે અને સમગ્ર દેશભરમાં શોકની લાગણી અત્યારે છે તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે દેશ માટે ખરેખર એ કેટલું મોટું લોસ કહી શકાય બિલકુલ વૈભવી એક દુઃખદ સમાચાર કારણ કે રતન ટાટા એક એવું વ્યક્તિત્વ એક એવી શખ્સ હતી જેમના નિધનથી દેશભરમાં શોકનો માહોલ છે કારણ કે જે રીતે તેમનું નિધન થયાના સમાચાર પ્રાપ્ત થયા અને સાથે જ તમામ જગ્યાએ તમે જુઓ કે એક કર્મચારીઓ માટે હંમેશા હિત વિચારનારા રતન ટાટા પરિવારની જેમ તમામ કર્મચારીઓને પોતાની સાથે રાખનારા રતન ટાટા હતા અને પરિવારની જેમ જ આજે જ્યારે એક મોભીની ઘરમાંથી વિદાય થતી હોય તેમ એ તમામ તેમના જે સાથી મિત્રો હતા એમની સાથે કામ કરનારા લોકો હતા અને તમામ લોકો બસ એટલું જ કહી રહ્યા હતા કે રતન ટાટાના જેવું વ્યક્તિત્વ તેમના જેવું સ્વભાવ તેમની કારણ કે તેમની એક અલગ પ્રકારની ઓળખ હતી અને આ ઓળખના કારણે જ હંમેશા રતન ટાટા એ દેશ અને દુનિયાભરમાં જાણીતા હતા રતન ટાટાની ખાસ વાત વૈભવી એ કહી શકાય કારણ કે તમે જુઓ કે નાનામાંથી નાના વ્યક્તિને જો કોઈને પોતાના કારનું સપનું સાકાર કરવું હતું તો રતન ટાટાએ એ વર્ગ માટે પણ એક વિશેષ વ્યવસ્થા કરી અને એ નેનો કાર લઈને આવ્યા કે જેણે લાખો લોકોને પોતાની કારનું એક સપનું સાકાર કર્યું એટલું જ નહીં ટાટા ઇન્ડસ્ટ્રીઝ એક બાદ એક ઉતાર ચઢાવ ચોક્કસ આવ્યા પણ રતન ટાટાએ તેમના આ છ્યાસી વર્ષના આ સફરમાં ટાટા કંપનીને ઘણું બધું આપ્યું અને એનો જ પ્રતાપ રહ્યો એનો જ કારણે એક અલગ ઓળખ દેશ અને દુનિયાભરમાં રતન ટાટાની બની છે બીજું મહત્ત્વપૂર્ણ બાબત વૈભવીએ કહી શકાય કારણ કે તેમને જો પદ વિભૂષણ પણ તેમને મળ્યું દેશનું સર્વોચ્ચ સન્માન પણ તેમને મળ્યું આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તેમને અલગ અલગ સન્માન પ્રાપ્ત થયા છે અને ભારત માટે પણ એક રતન હતા ભારત માટેનું એક ઈશાન હતા ભારત માટે એક અલગ પ્રકારની તેમની એક છબી તેમણે બનાવી હતી અને આ સાથે જ એ પણ અહીં જોવું રહ્યું કારણ કે તમે જુઓ કે આખો તેમનું છ્યાસી વર્ષ તેમની વયે તેમનું નિધન થયું છે અને ઓગણીસો સડત્રીસમાં તેમનો જ્યારે જન્મ થયો હતો અને બે હજાર ચોવીસમાં તેમનું નિધન થયું આ તેમની સફરમાં અનેક એવા પડકારો આવ્યા અનેક એવી ઘટનાઓ સામે આવી પણ રતન ટાટાનું વ્યક્તિત્વ રતન ટાટાની ઓળખ એ આજે દેશ અને દુનિયાભરમાં ખૂબ જ જાણીતી પ્રચલિત હતી ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાની એક્સપોસ્ટમાં લખ્યું છે કે ભારતે એક એવા ઉદ્યોગપતિને ગુમાવ્યા છે જે લોકો માટે કામ કરતા હતા લોકોની નજીક રહીને કામ કરતા હતા તમામ દિગ્ગજોએ પોતાની સાંત્વના અને શાંતિ અર્પી છે રતન ટાટાને ખાસ તેમના પરિવારને પણ એક શાંતિ અર્પી છે બીજું એક કે તમામ રીતે તમે વૈભવી જુઓ તો એક આખો એક યુગ હતો એ રતન ટાટાનો એ યુગનો આજે અંત થયો છે વૈભવી બિલકુલ જીગર સાથે અત્યારનો જે સમયગાળો કારણ કે આપણે એ પણ જોયું છે કે આજના યુવાનો પણ તેમને આઇડલ તરીકે જોતા હતા તેમની એક લાઇફસ્ટાઈલ પર રહી હોય કારણ કે આટલા મોટા વ્યક્તિ છતાંય એ સાદાએભર્યું જીવન જીવતા હતા અને ખરેખર આજના સમયની અંદર આપણે એમની પાસેથી કારણ કે આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ એ એમના વિચારો પણ હોય એમની આઈડિયોલોજી પણ હોય એ મૂકીને ગયા છે એટલે આજના સમયમાં ખરેખર એ યુવાનો પણ હોય કે એમના જીવનમાં એમની કઈ એવી બાબતો છે કે જે ઉતારી શકે શકાય બિલકુલ વૈભવી યુવાઓ માટે આપે જે કહ્યું એ તે પ્રમાણે યુવાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત હતા કારણ કે તમે જુઓ કે એક પેઢી જ્યારે કોઈ પણ જગ્યાએ એક પેઢીનો ઉત્તરોત્તર પ્રગતિ થતી હોય તેમાં વડીલોનો આદર્શ વડીલોની જે સંદેશ હતા એ હંમેશાથી લોકો ધ્યાને રાખતા હતા અને રતન ટાટાનું પણ વ્યક્તિત્વ વૈભવી તમે જુઓ તે જ પ્રકારનું હતું તમે એમના સાથી જેટલા પણ કર્મચારીઓ અત્યારે એ જ એ રતન તાટાને એટલા માટે યાદ કરતા હશે કારણ કે એક ઉદ્યોગ સાહસિકની સાથે સાથે એક ઉદ્યોગપતિની સા સાથે સાથે એક સારા વ્યક્તિ હોવું તમામ લોકોને સાથે લઈને ચાલવું એ એક ખૂબ જ તેમના માટે એક સૌથી મોટી વાત હતી તમે જુઓ કે જ્યારે જ્યારે તે જાહેર મંચ પર આવીને યુવાઓને સંબોધન કરતા ત્યારે ત્યારે તે હંમેશા યુવાઓને એ જ પ્રેરણા આપતા કે જીવન ઘણું લાંબું છે પણ જીવનની આ સફરમાં તમારે આગળ વધીને અનેક પડકારોનો સામનો કરીને તમારે જે જગ્યાએ પહોંચવું છે એ લક્ષ્ય સિદ્ધ કરવું પડશે અને જ્યારે લક્ષ્ય તમે સિદ્ધ કરશો ત્યારે તમે તમારા મુકામ પર પહોંચશો એટલે આપે ચોક્કસ જે વાત કરીએ બિલકુલ સાચી કારણ કે યુવાઓ માટે પ્રેરણાનું એક સ્ત્રોત હતા યુવાઓને કઈ દિશા તરફ વાળવા કારણ કે રતનટાટા હંમેશા તમે જેટલા પણ જાહેર મંચોમાં જેટલી પણ જગ્યાએ જ્યારે તે સ્પીચ આપવા માટે જતા હતા ત્યારે પણ તે યુવાઓને આ જ વાત કરતા હતા કે એક લક્ષ્ય જીવનનું જો નક્કી હોય તો કોઈ પણ પડકારોનો સામનો કરીને પોતાના મુકામ સુધી પહોંચી શકાય છે બીજું એ ભવી અહીં એ વાત કરવી રહી કે જ્યારે ગુજરાતમાં પણ જ્યારે જ્યારે આવતા ત્યારે ત્યારે હંમેશા તે પોતાની એક અલગ ઓળખ અલગ છબીના કારણે લોકોના દિલમાં તે વસેલા હતા આટલી ઉંમરે પણ એ હંમેશા જ્યાં જ્યાં કાર્યક્રમોમાં જતા ત્યાં પોતાની એક અલગ છબી અલગ છાપ છોડતા અને એ જ કારણ છે કે દુનિયાભરમાં દેશભરમાં રતન ટાટાનું નામ એક અનોખું હતું મુંબઈમાં પારસી પરિવારમાં જન્મ થયો અને એ એક એ ફેમિલીમાંથી જ્યારે જમશેદી ટાટાની ફેમિલીમાંથી જ્યારે જ્યારે તે આખી એક ફેમિલી જ્યારે ટ્રી આગળ વધી અને એમાં રતન ટાટાએ પણ એક ટાટા ગ્રુપને ટાટા કંપનીઝને તમે જુઓ કે ટીસી હસ્તે લઈને આવ્યા ટાટા ગ્રુપ ઓફ કંપનીઝનું આખું જે જેટલી તેમની આખી જે હતી એ આખી પેઢીને તેમણે કેવી રીતે સાચવી અને ઉત્તર પ્રગતિ કરતા રહ્યા પણ આજે દેશનું રતન દેશના જે રતન ટાટા હતા તે આપણી વચ્ચે રહ્યા નથી તેમની અંતિમ વિધિ આજે લગભગ એનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે આ સાથે જ ટાટા ગ્રુપ ઓફ કંપનીઝે પણ તેમને એક શ્રદ્ધાંજલિ અર્પી છે અને તમામ લોકો અત્યારે દેશના તમામ દિગ્ગજો તમામ ઉદ્યોગપતિ તમામ રાજનેતા ફિલ્મ સ્ટાર્સ તમામ લોકો અત્યારે રતન ટાટાને શ્રદ્ધાંજલિ વૈભવી પાઠવી રહ્યા છે બિલકુલ આભાર જગર જોડાવા માટે તો જે પ્રમાણે રતન ટાટા કે જેમનું એક બહુમૂલ્ય યોગદાન દેશને પ્રગતિ માટે રહ્યું છે છ્યાસી વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે સતત તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અપડેટ આપતા રહેતા હતા જ્યારે તેમની એ ખબર ફેલાઈ હતી કે તેમની તબિયત નથી સારી ત્યારે પણ થોડા દિવસ પહેલાં જ તેઓએ પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી પણ આપી હતી અને તેમણે એ પણ કહ્યું હતું કે તેઓ ખૂબ સ્વસ્થ છે અને લોકો સતત તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે તે માટે તેમણે લોકોનો આભાર પણ માન્યો હતો થોડા જ દિવસ પહેલાંની વાત છે ગઈકાલે પણ તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા ક્રિટિકલ કન્ડિશન હોવાના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા જોકે લાંબા સમયથી તેઓ બીમાર પણ હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી અને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા આઈસીયુમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર દેશભરમાં અત્યારે શોકનો માહોલ અને તમામ દિગ્ગજો અત્યારે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે